અંકલેશ્વર તાલુકાના સજોડ ગામના ખેડૂત પિતા અને બે ઉચ્ચ અભ્યાસ કરીને પુત્રોએ ગ્રીન હાઉસમાં વિદેશી મૂળના ફૂલોની અનોખી ખેતી કરી માતબાર કમાણી કરી રહ્યા છે। ઉચ્ચ અભ્યાસ કરી બંને પુત્રોએ ઉચ્ચ પગારની નોકરી છોડી ખેતીમાં રૂચિ ધરાવતા હોવાથી પિતા સાથે ખેતી તરફ ડગ માંડી હોલેન્ડના જિપ્સોફિલા ફૂલની ખેતી કરી માતબાર કમાણી કરી રહ્યા છે અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે। અંકલેશ્વરના સજોડ ગામના પ્રગતિશીલ ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિએ પરંપરાગત ખેતીથી કંઈક જુદી ખેતી કરવાના હેતુથી વર્ષ 2012થી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કૃષિ સહાય યોજનાનો લાભ લઈ ગ્રીનહાઉસ બનાવ્યું છે। થાઇલેન્ડ અને હોલેન્ડના જરબેરા અને ઓર્ચિડના ફૂલોની ખેતીથી શરૂઆત કરી હતી। તેઓએ આ ફૂલોની ખેતીમાં સફળ થયા હતા ત્યારે યશવંતભાઈના બે દીકરા કિરણ પ્રજાપતિ અને રિલેશ પ્રજાપતિ બંને ભાઈઓએ એન્જિનિયરિંગ અને આઈટી સેક્ટરમાં ઉચ્ચ અભ્યાસ કરી ઉચ્ચ પગારની નોકરી કરી રહ્યા હતા। પરંતુ બંને ભાઈઓએ પિતાની જેમ જ ખેતી પ્રત્યેના લગાવના કારણે નોકરી છોડીને ખેતી તરફ ડગ માંડી પિતા યશવંતભાઈ સાથે ખેતીમાં જોતરાઈ અને વૈજ્ઞાનિક ઢબે આધુનિક પદ્ધતિથી ખેતીની શરૂઆત કરી હતી। કિરણ અને રિલેશે જરબેરાના ફૂલોની સાથે રાજ્ય સરકારની સહાયથી અન્ય ગ્રીન હાઉસ બનાવી હોલેન્ડના જિપ્સોફિલા નામના ફૂલોનું પણ વાવેતર કરવાનું નક્કી કરી બેંગ્લોરથી જિપ્સોફિલાના રોપા લાવી ગ્રીન હાઉસમાં ડ્રીપ ઇરિગેશન લગાવી રોપાનું વાવેતર શરૂ કર્યું હતું। મારું નામ કિરણ પ્રજાપતિ છે। હું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામનો રહેવાસી છું। મેં ઉચ્ચ અભ્યાસમાં એન્જિનિયરિંગ અને MBA કર્યું છે અને ત્યાર પછી મેં જોબ કરી। હવે મારા ફાધર જૂની પરંપરાગત ખેતી પહેલેથી કરતા હતા અને એમની સાથે હું પણ ખેતીમાં ઇન્ટરેસ્ટ હોવાથી જતો હતો, એટલે પછી અમે છે તે પપ્પા સાથે ગ્રીનહાઉસમાં ફૂલોની ખેતીની માહિતી ભેગી કરી અને ગ્રીનહાઉસમાં સૌપ્રથમ જરબેરા ફૂલની ખેતી ચાલુ કરી અને જરબેરાના ફૂલની ખેતીમાં અમને સફળતા મળી। તો ત્યાર પછી મેં જોબ છોડી દીધી, ત્યાર પછી નવું ગ્રીનહાઉસ બનાવી તેમાં ઓર્કિડના ફૂલની ખેતી કરી, ત્યાર પછી ફરી નવું ગ્રીનહાઉસ બનાવીને એમાં નવા જિપ્સોફિલાના ફૂલની ખેતી કરી જે મૂળ થાય હોલેન્ડની વેરાયટી છે। તો એના પ્લાન્ટ અમે બેંગ્લોરથી લાવીને અમે અહીંયા ગુજરાતમાં એનું ઉત્પાદન ચાલુ કર્યું। આજની તારીખે ગુજરાતમાં આખા ગુજરાતમાં અમારી પાસે જ જિપ્સોફિલાના ફૂલ છે જે ઓલ ઓવર ઇન્ડિયામાં બધી મોટી મોટી સિટીઓ જેવી કે ઇન્દોર, દિલ્હી છે, સુરત છે, બધી સિટીઓમાં અમે સપ્લાય કરીએ છીએ જે આ ગ્રીનહાઉસ બનાવવા માટે અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને તરફથી અમને સહાય મળી છે। અને આપણે જે પરંપરાગત ખેતી કરતા હતા તેમાં ખેતી ખર્ચ અને એ બધો ઘણો વધી જવાથી આપણને પ્રોફિટ માર્જિન ઓછું રહેતું હતું, તો હવે આ ગ્રીનહાઉસમાં ફૂલોની ખેતીમાં આપણને જે પ્રોફિટ માર્જિન રહેવું જોઈએ તે હવે અમને સારું એવું ઉત્પાદન પણ મળે છે અને પ્રોફિટ પણ મળે છે। આ જિપ્સોફિલાના ફૂલની ખેતી આપણે એકવાર પ્લાન્ટેશન કરીએ ત્યાર પછી 3 વર્ષ સુધી એનું આપણને ઉત્પાદન કન્ટિન્યુ મળે છે અને આખું વર્ષ એનું ઉત્પાદન ચાલુ રહે છે। મારું નામ રિલેશ યશવંતભાઈ પ્રજાપતિ છે। હું ગુજરાતના અંકલેશ્વર તાલુકાના સજોડ ગામનો વતની છું। હવે મારું ક્વોલિફિકેશન MSc IT છે। હવે મેં કોલેજ પટાવ્યા પછી લગભગ 5-6 વર્ષ નોકરી કરી હતી અને ત્યાર પછી મેં અને મારા પપ્પા અને મારા ભાઈ સાથે પૂના મહારાષ્ટ્રમાં ગ્રીનહાઉસની મુલાકાત લીધી હતી અને એ મુલાકાત લેતા અમને એ ખેતી ઇન્ટરેસ્ટિંગ લાગી, તો અમે પહેલાં એક ગ્રીનહાઉસ બનાવવાનું નક્કી કર્યું જેમાં જરબેરાના ફૂલનું વાવેતર કરેલું હતું અને એમાં સક્સેસ મળતા અમે બીજા 2 ગ્રીનહાઉસ ઊભા કર્યા છે। હવે આમાં હાલમાં અમે જિપ્સોફિલા જે ફૂલ છે તેનું વાવેતર કરેલું છે અને એ ફૂલનું વાવેતર કરી અને મોટા થતાં એમનું હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે અને એ હાર્વેસ્ટિંગ કર્યા પછી એમને પેકિંગ કરીને બોક્સમાં પેક કરીને અમે એમને માર્કેટમાં મોકલીએ છીએ અને આ ફૂલ પૂના, મહારાષ્ટ્ર, બેંગ્લોર, મુંબઈ સુધી અમે એમની નિકાસ કરીએ છીએ। ગુજરાતમાં સૌપ્રથમ તમે બનાવ્યા છે? હા, આ જે ફૂલ છે જિપ્સોફિલા ફૂલ તે ગુજરાતમાં ફક્ત અને ફક્ત અમારા ગ્રીનહાઉસમાં જ થાય છે, એ સિવાય આખા ગુજરાતમાં બીજે ક્યાંય થતા નથી। આમાં કોઈ સરકારી સહાય ગ્રીનહાઉસમાં? આ ગ્રીનહાઉસ બનાવવા માટે ગુજરાતની NHM અને NHB માં સબસિડી મળે છે ગ્રીનહાઉસ બનાવવા માટે અને એ સહાયથી આપણે ગ્રીનહાઉસ બનાવી શકીએ છીએ।